હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એના વિશે અભ્યાસ કરતા હતા એમાં આજે આપણે ટોપિક નંબર 4 જોવાનો છે, જે છે ઉદરવપાતન અને દબાણ અને દ્રવ્ય અવસ્થા પર દબાણમાં ફેરફાર કરવાથી શું અસર થાય છે એ જોવાનું છે. શું કીધું? કયા કયા ટોપિક જોવાના છે આજે? એક તો ઉદરવપાતન જોવાનું છે, ત્યારબાદ દબાણ જોવાનું છે, એટલે વાયુનું દબાણ કઈ રીતે થાય છે એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ દ્રવ્ય અવસ્થા પર, એટલે કે વિવિધ દ્રવ્યની વાત કરીએ, ઘન, પ્રવાહી અને વાયુ, એ અવસ્થા પર દબાણ કઈ રીતે અસર થાય છે એ આપણે જોવાની છે. બરાબર છે? તો આપણે ચાલુ કરીએ. ચાલ, સૌ પ્રથમ આપણે ઉદરવપાતન વિશે વાત કરીએ. પહેલો ટોપિક આપણો છે ઉદરવપાતન એટલે શું, એની વિશે વાત કરીએ. જો તમે ક્યારેય કપૂરની ગોટી જોઈ છે, હવામાં ખુલ્લી રાખીએ તો શું થાય છે એની વિશે વાત વિચાર્યું છે? બસ આજે એના જ વિશે આપણે વાત કરવાની છે. સૌ પ્રથમ એક પ્રયોગ દ્વારા આપણે ઉદરવપાતન સમજીએ. જો એક ડીશ છે, ચાઇના ડીશ છે, એની અંદર આપણે શું લીધું છે, એક કપૂર લીધેલું છે, બરાબર છે, અથવા એમોનિયમ ક્લોરાઇડ પણ કહી શકાય. એમોનિયમ ક્લોરાઇડ પણ એની ઉપર પણ આપણે ઉદરવપાતનની અસર જોઈ શકીએ છીએ. એટલે એમોનિયમ ક્લોરાઇડ લીધું છે. એમોનિયમ ક્લોરાઇડને એક ચાઇના ડીશમાં લીધું છે અને ત્યારબાદ જો આકૃતિમાં કઈ રીતે સાધનોની ગોઠવણી કરી છે એ ખાસ જોવાનું છે. બર્નર છે, ટીપાઈ ઉપર એ ચાઇના ડીશ રાખી છે અને ત્યારબાદ જે એમોનિયમ ક્લોરાઇડ લીધું છે એની ઉપર એક ગરણી ઢાંકેલી છે. કઈ રીતે ઢાંકી છે? ઊંધી કરીને. અને ત્યારબાદ એનો જે ઉપરનો છેડો હતો ને, જે હવામાં ખુલ્લો હતો, તેને રૂ વડે ઢાંકી દીધો છે. તેણે શું કર્યું છે? રૂ વડે, જો દેખાય ને અહીંયા, રૂ વડે ઢાંકી દીધો છે. બરાબર? તો ચાલો હવે આપણે જોઈએ કે કઈ રીતે એનું કાર્ય થાય છે. તો આ જે બર્નર ચાલુ કરીએ છીએ ત્યારે આ જે ઘન પદાર્થ એ સીધો વાયુમાં રૂપાંતરિત નથી થતો, પરંતુ ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતરિત નથી થતો પણ સીધો વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. શું થઈ જાય છે? સીધો વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. જો દેખાય છે અહીંયા વરાળ સ્વરૂપે એમોનિયમ ક્લોરાઇડ છે અને ધીમે ધીમે એ વરાળ સ્વરૂપે ઉપર વધવા લાગ્યો અને ઉપર વધે છે ને ત્યારે આ રૂનું કુંડું એને બહાર નીકળવા નહીં દે. આ રૂ છે એને બહાર નીકળવા નહીં દે તો એ ક્યાં જમા થશે? આ એના છેડા ઉપર જમા થયો. જો દેખાય છે એના છેડા ઉપર જમા થયો. હવે જ્યારે ગેસ બંધ કરી દે, બર્નર બંધ કરી દેવામાં આવે છે ત્યારે શું થાય છે? આ ઠંડો પડે છે. ઠંડો પડશે તો આ વરાળ છે ને, અહીંયા જે જામ થઈ ગઈ છે એ ઘન સ્વરૂપે એમોનિયમ ક્લોરાઇડ છે, એ ઘન સ્વરૂપે એમોનિયમ ક્લોરાઇડ મળી જાય છે. એટલે કે શું આમાં જોવા મળ્યું? આ જે પદાર્થ હતો એનું ઉદરવપાતન થયું. ઉદરવપાતન એટલે શું? હવે તમે મને કહી શકશો એટલે શું? કે જ્યારે પદાર્થનું ગરમી આપવાથી સીધું જ ઘન પદાર્થનું વાયુમાં રૂપાંતરિત થઈ જાય અને વાયુનું એને ઠંડો પાડે છે ત્યારે ફરીવાર ઘન પદાર્થમાં રૂપાંતરિત થઈ જાય છે. એને શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉદરવપાતન કહેવામાં આવે છે. યાદ રહી ગયું ને એકદમ સરસ? જો શબ્દ સ્વરૂપમાં જોઈએ ને તો આ રીતે છે, ઘન પદાર્થનું સીધું જ વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે અને ફરી જ્યારે ઠંડુ પાડવામાં આવે છે ત્યારે પાછો ઘન પદાર્થ મળી જાય છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉદરવપાતન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? એવું પણ પ્રશ્ન પૂછાય કે ઉદરવપાતન પ્રયોગ દ્વારા સમજાવો, તો તમારે આ પ્રયોગ દ્વારા સમજાવવું પડશે. અથવા તમને એમ કે ટૂંકમાં સમજાવો, તો તમારે એની વ્યાખ્યા આપવી પડે અને ઉદાહરણ એક બે આપવા પડે. આવડશે? ઓકે, તો બીજો ટોપિક જોઈએ. હવે બીજો ટોપિક આપણી પાસે આ છે કે વાયુનું દબાણ એટલે શું, વાયુનું દબાણ એટલે શું એ જોવાનું છે. તો વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા એકમ પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવામાં આવે છે. સમજ પડી? કઈ ન પડી?
ઓકે, તો પહેલાં આપણે થોડું ઉદાહરણ દ્વારા જોઈ લઈએ. જો તમે બલૂન છે એની અંદર હવા ભરો છો, તો એ હવા આખા જ બલૂનમાં ફરી વળે છે ને, દરેક જગ્યાએ જાય છે ને બલૂનમાં. જો સપોઝ એની અંદર ઓછી હવા ભરી હતી તો એ નાના સ્વરૂપમાં હતો, પણ તમે વધારે હવા ભરી છે તો એ મોટા સ્વરૂપમાં થઈ જાય છે. એટલે હવા શું કરે છે, અને હજી વધારે હવા ભરો તો વધારે હવા ભરશો, જેમ વાયુ વધારે ભર્યો તો એ દિવાલ ઉપર સતત મારો ચલાવશે, અને સતત મારો ચલાવશે એ અને વધારે વધારે હવા ભરી તો એના કણો સતત દિવાલ ઉપર મારો ચલાવ્યો, એટલે અંતે શું થયું, બલૂન ફાટી ગયો, ફુગ્ગો ફૂટી ગયો, ફૂટી જાય છે ને. આવું બને છે ને, એ કોના કારણે થાય છે, કે અંદર વાયુનું પ્રમાણ વધ્યું અને સતત એકબીજા સાથે અથડાવા લાગ્યા અને દિવાલ પર પણ મારો ચલાવવા ગયા, એટલે શું થયું, એ બલૂન ફૂટી ગયો. એટલે પાત્રની દિવાલ પર એ વાયુના કણો એ શું કરે છે, પ્રતિ એકમ ક્ષેત્રફળ, એટલે કે નાનો એવો એકમ ક્ષેત્રફળની વાત કરીએ ને, એ એકમ ક્ષેત્રફળ પર પણ એ કણો મારો ચલાવે છે, પર જે દબાણ લગાડે છે, બળ લગાડે છે, એને શું કહેવામાં આવે છે, વાયુનું દબાણ. ખ્યાલ આવ્યો, શું કરે છે વાયુ, વાયુના કણો શું કરે છે, પાત્રની દિવાલ પર બળ લગાડે છે. કેટલું બળ લગાડે છે, નાનામાં નાના ક્ષેત્રફળ જેટલું, એટલે કે પ્રતિ એકમ ક્ષેત્રફળ જેટલું પણ બળ લગાડે છે એને શું કહેવામાં આવે છે, વાયુનું દબાણ કહેવામાં આવે છે. હવે એકદમ ક્લિયર થઈ ગયું, વ્યાખ્યા પણ યાદ રહી ગઈ. ઓકે, તો સૂત્ર પણ યાદ રાખી લઈએ. સૂત્ર શું કહે છે આપણને, કે હવે જો આપણે એમ કીધું કે એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે પ્રતિ એકમ ક્ષેત્રફળ, બરાબર છે, એટલે બળ લાગે છે, પ્રતિ એકમ ક્ષેત્રફળ બળ લાગે છે, એટલે કે જેટલું બળ એ ક્ષેત્રફળ પર લાગે છે તો એ સૂત્રમાં આવશે ને, એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. બીજી સૂત્ર શું કીધું, બળની સંજ્ઞા એફ અને ક્ષેત્રફળની કે, એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ. હવે દબાણને પી વડે દર્શાવવામાં આવે છે, પ્રેશર. માપનું જે આ વાયુનું દબાણ છે એ શેના વડે માપવામાં આવે છે, તો એ વાતાવરણ એનો એકમ છે, એનો એકમ છે વાતાવરણ છે. અને બીજો એસઆઈ એકમની વાત કરીએ તો પાસ્કલ છે, પીએ વડે દર્શાવવામાં આવે છે, એનો એકમ છે પાસ્કલ, પીએ, બરાબર. પછી વાયુનું પ્રવાહીકરણ એટલે શું એ જોવાનું છે. આગળની વખત એક માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે વાયુનું પ્રવાહીકરણ એટલે શું, વાયુ પ્રવાહી સ્વરૂપમાં ક્યારે આવી જાય છે. જો વધારે આપણે વાયુનું દબાણ આપીએ ને, વાયુને વધારે પડતું દબાણ આપવામાં આવે તો, અને તાપમાન ઘટાડવામાં આવે ને, તો એ શું બની જાય છે, ખબર, પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે. તો કઈ રીતે થાય અને એવા કેમાં જોવા મળે છે, એક વિચાર કરો કે તમે આસપાસ ક્યાંય એવું જોયું છે કે ક્યાંય એ સિલિન્ડરમાં ભરેલું છે તો એ પ્રવાહી સ્વરૂપમાં છે, અને બહાર કાઢો તો વાયુ સ્વરૂપમાં આવી જાય છે. હમણાં નામ બોલી જ ગઈ સિલિન્ડર, ગેસ સિલિન્ડરની પણ વાત થઈ શકે. એ સિવાય તમારો સ્પ્રે છે ને, હલાવી જુઓ, ટ્રાય કરો તો જો આવે જ ને, અવાજ આવે છે, પાણી જેવો અવાજ આવે છે, અંદર પ્રવાહી છે એવું લાગે છે ને. હવે તમે એને યુઝ કરો જોઈ તો કેવું આવ્યું, બહાર ગેસ સ્વરૂપમાં આવે છે. એનો મતલબ શું, કે અંદર છે પ્રવાહી પણ બહાર આવ્યો ત્યારે વાયુમાં આવી ગયો. તો આને શું કહેવામાં આવે છે, જ્યારે આ વાયુ જ હોય છે પણ જ્યારે એને પ્રેશરથી કોઈ વસ્તુમાં ભરવામાં આવે છે ને, તે પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે. આને શું કહેવાય, વાયુનું પ્રવાહીકરણ. આવડે વ્યાખ્યા સ્વરૂપમાં જોઈ લઈએ, કારણ કે આ વ્યાખ્યા લખવાની થશે ને, શબ્દ સો યાદ રાખજો. વ્યાખ્યા શું કહે છે, કે નિયત જથ્થાના વાયુના દબાણ વધારવાથી, એટલે એક નિયત જથ્થો એટલે કે અમુક પ્રમાણ નિશ્ચિત કરેલું છે એ પ્રમાણમાં, નિયત જથ્થાના વાયુના દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. શું થાય છે, પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે, તે ક્રિયાને શું કહેવામાં આવે છે, વાયુનું પ્રવાહીકરણ કહેવામાં આવે છે. યાદ રહી ગયું, શું કીધું, નિયત જથ્થાનું પણ વાયુનું દબાણ વધારવાનું છે, તાપમાન ઘટાડવાનું છે. ઓકે, આ ક્રિયાને શું કહેવાય, વાયુનું પ્રવાહીકરણ. પ્રવાહીમાં રૂપાંતરિત થઈ ગયું ને. થોડું આકૃતિ દ્વારા જોઈએ ને, જે આ સિલિન્ડરની વાત કરીએ ને એની આકૃતિ જોઈએ તો કંઈક આ રીતની છે. જુઓ, વાયુના કણો કેવા હોય, પાત્રમાં ભરો તો છૂટાછવાયા જોવાના છે, એમાં આકર્ષણ હોતું જ નથી, એટલે શું થાય, છૂટાછવાયા છે. ત્યારબાદ એને ઉપર દબાણ લગાડ્યું, વધારે દબાણ લગાડ્યું તો એ શું થઈ ગયું, પ્રવાહીમાં રૂપાંતરિત પામી ગયું. ઓકે, બરાબર. બીજો મુદ્દો જોઈએ હવે, બાષ્પીભવન એટલે શું, આપણે એની વિશે અભ્યાસ કરીએ. બાષ્પીભવન એટલે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને
પ્રવાહીનું વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. પ્રવાહીનું વાયુમાં રૂપાંતરિત થવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. એકદમ સીધી વાત કહું તો આપણે પહેલી જે પ્રવૃત્તિ જોઈ હતી આમાં આ ટોપિકમાં નહીં, સૌથી પહેલાં ચેપ્ટર યાદ કરો, ચેપ્ટર શરૂઆતમાં એક પ્રવૃત્તિ જોઈ હતી, એમાં આપણે તાપમાનની અસર જોતા હતા. ત્યારે શેની વાત કરી હતી? ઉત્કલન બિંદુની વાત કરી હતી કે જ્યારે પ્રવાહી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે અને આપણે શું કહીએ છીએ એને ઉત્કલન બિંદુ કહીએ છે. તો આ ઉત્કલન બિંદુ સુધી પહોંચ્યું નથી આ તાપમાન, સમજો, ઉત્કલન બિંદુ સુધી આ તાપમાન પહોંચ્યું નથી, પણ વાયુમાં રૂપાંતરિત થવાનું ચાલુ થઈ જાય છે. વાયુમાં રૂપાંતરિત થવાનું ચાલુ થઈ જાય છે, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન. જો ઘણી વખત એવું થાય કે આપણે બહુ ગરમી આપી જ નથી છતાં પણ વાયુમાં રૂપાંતરિત થવા લાગે છે પાણીનું, ક્યારે એવું બને? વિચાર કરો તો, તમે એક તાપમાં કોઈ રકાબીમાં પાણી લીધું છે તો એનું બાષ્પીભવન જાતે જાતે થાય છે ને, એમાં તમે કંઈ કરો છો? નથી કરતા. સૂર્યપ્રકાશ પડે છે, ગરમી તો તમે આપી જ નથી, સૂર્યપ્રકાશ દ્વારા એ ઓછા તાપમાને પણ એનું બાષ્પીભવન થવા લાગ્યું. ખ્યાલ આવ્યો? એને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. વ્યાખ્યા યાદ રહી ગઈ? ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. જો આવું ત્યારે જ બને છે કે જ્યારે પ્રવાહી અવસ્થામાં સપાટી પર રહેલા કણો, એટલે કે જે અવસ્થા છે પ્રવાહી અવસ્થામાં, એટલે કે જે કંઈ પ્રવાહી છે એના જે કણો છે એ સપાટીમાં કેટલા અંશે પ્રસરાયેલા છે, અને પ્રસરાયેલા હશે તો એ કેટલા અંશે કેટલી વધુ ગતિ ઊર્જા ધરાવે છે, એમાં ગતિ ઊર્જા કેટલા પ્રમાણમાં છે, અને તેના મુજબ જે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. આપણે રકાબીનું ઉદાહરણ લીધું હતું ને, પાણી મૂક્યું છે એનું જ વાત કરો, કે તમે એ રકાબીની બદલે કોઈ બીજી વાત કરી છે, કોઈ બીજું પ્રમાણ પાત્ર લીધું છે અને એમાં મૂકી જુઓ સૂર્યપ્રકાશમાં, થઈ જશે આટલી ઝડપથી? નહીં થાય ને, કારણ કે એ જેટલા કણો છૂટા રહેશે એટલી એની ગતિ ઊર્જા વધશે, અને ગતિ ઊર્જા વધશે તો કણો કણો વચ્ચેનું આકર્ષણ પણ કેવું થશે? ઓછું થશે ને, આપણે વાત કરી ગયા હતા, કણો કણો વચ્ચેનું આકર્ષણ પણ ઓછું થઈ જાય, એટલે સતત તે મુક્ત થવાનો પ્રયત્ન કરે, એટલે શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. ઓકે, બાષ્પીભવનની વ્યાખ્યા યાદ રહી ગઈ? બરાબર. તો હવે એને અસર કરતા થોડા પરિબળો જોવાના છે. બાષ્પીભવનને અસર કરતા પરિબળો કેટલા છે? ચાર છે. એમાં પહેલું છે સપાટીનું ક્ષેત્રફળ, ત્યારબાદ છે તાપમાનનો વધારો, ત્યારબાદ ભેજની માત્રામાં ઘટાડો, અને ત્યારબાદ છે પવનની ઝડપમાં વધારો. શું થયું? કેટલા છે? ચાર છે. પહેલું, સપાટીની ક્ષેત્રફળમાં વધારો કરવાથી, તાપમાનમાં ઘટાડો કરવાથી, ભેજની માત્રામાં ઘટાડો કરવાથી, સોરી, તાપમાનમાં શું હતો? વધારો કરવાથી અને ભેજની માત્રામાં ઘટાડો કરવાથી અને પવનમય ઝડપમાં વધારો કરવાથી આ થાય છે. ઓકે, તો આને આપણે ચારે ચારને ડિટેલમાં વણવાના છે. ઘણી વખત શું થાય છે ખબર? બાષ્પીભવનને અસર કરતા પરિબળો સમજાવો, ત્રણ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. કેટલા માર્ક્સમાં? ત્રણ માર્ક્સમાં. તો આ બધા જ સમજાવવા પડે ને? તો ચાલો સમજીએ આપણે એક પછી એક. જો પહેલો જોઈએ આપણે, પહેલો શું હતો યાદ કરો? સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી. સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી કઈ રીતે? સપાટીનું ક્ષેત્રફળ વધશે તો બાષ્પીભવનનો દર પણ વધશે. શું કીધું? સપાટીનું ક્ષેત્રફળ વધશે તો બાષ્પીભવનનો દર પણ કેવો થશે? વધશે. કેમ એવું થયું? એક ઉદાહરણ યાદ કરો. ચોમાસાની સિઝનમાં જ્યારે કપડાં સૂકવીએ છીએ ત્યારે આપણે એને, સોરી, એ નહીં વિચારીએ, બીજું વિચારો કે કપડાં સૂકવીએ છીએ ત્યારે દોરી ઉપર એને આમનામ લટકાવી દઈએ, સુકાઈ જશે? નહીં સુકાય. કેમ? અડધા ભીના રહેશે, ઉપરની બાજુ સુકાઈ જશે, એવું બને છે ને? તો આપણે કઈ રીતે સૂકવીએ છીએ? એકદમ પહોળા કરી, સરસ મજાના પહોળા કરીને સૂકવીએ છીએ. તો પહોળા શું કામ કરીએ છીએ? જેથી કપડાંનું ક્ષેત્રફળ કેવું થયું? વધી ગયું. કપડાંનું ક્ષેત્રફળ વધી ગયું અને તેના કારણે એ કપડાં ઝડપથી સુકાવા લાગ્યા. ક્ષેત્રફળ વધ્યું એમ બાષ્પીભવન પણ વધ્યું, ક્ષેત્રફળ વધ્યું તેમ બાષ્પીભવન પણ વધ્યું.
એટલે આપણે આ ઉદાહરણ દ્વારા બાષ્પીભવન કઈ રીતે વધે છે, જો સપાટીનું ક્ષેત્રફળ વધે તો કઈ રીતે બાષ્પીભવન પણ વધે છે આપણે જોયું. હવે બીજું છે તાપમાનનો વધારો કરવાથી. તાપમાનમાં વધશે, જો ગરમી તમે વધારો તો શું થાય, કણો કણો વચ્ચેનું આકર્ષણ બળ તૂટશે, શું કામ તૂટશે વિચાર કરો. જો સાયન્સ શીખવું હોય ને તો સતત વિચારશીલ મગજ રાખવું પડે, ગોખણિયા નહીં ચાલે. મગજ સતત વિચારતું રહેશે ને તો મજા આવશે તમને અને મને બંનેને, કારણ કે તમારા મનમાં સતત પ્રશ્નો થવો જોઈએ કે આમ કેમ, આકર્ષણ બળ તૂટ્યું કેમ. કારણ કે તાપમાન વધશે ને તો એની ગતિ ઊર્જા, કણોની ગતિ ઊર્જા સતત વધ્યા કરશે. એક કણો છે ને એ ગતિ કર્યા કરશે, એકબીજા સાથે ટકરાયા કરશે, અને એટલે આકર્ષણ બળ તૂટશે. આકર્ષણ બળ તૂટશે એટલે શું થાય, બાષ્પીભવન ચાલુ થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે તાપમાનમાં વધારો કરવાથી વધુ ને વધુ કણો ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે, એની ગતિ ઊર્જા વધે છે, અને તેથી તેનું સીધું બાષ્પમાં રૂપાંતરિત થવા લાગે છે. આકર્ષણ બળ તૂટે છે એ મુદ્દો પણ તમે આની અંદર લખી શકો. શું કે ગતિ ઊર્જા વધી અને તેથી આકર્ષણ બળ ઓછું થયું અને તેથી બાષ્પમાં રૂપાંતરિત થવા લાગ્યો. જેમ કે ઉનાળામાં કપડાં જલ્દી સુકાઈ જાય છે. ઉનાળામાં કપડાં જલ્દી સુકાઈ જાય છે, કેમ આવું બને છે? કારણ ઉનાળામાં તાપમાન કેવું હોય છે, થોડું વધારે હોય છે, એટલે એ તાપમાનના કારણે એની અંદર જે પાણી છે એની અંદર જે કણો રહેલા છે એ કણો કેવા સતત ગતિશીલ બનશે, એમાં આકર્ષણ બળ તૂટશે અને એ કણો બાષ્પીભવન થવા લાગશે. ઓકે, ત્યારબાદ જોઈએ તો ભેજની માત્રામાં ઘટાડો. ભેજની માત્રામાં ઘટાડો જોઈએ, એમાં પહેલું છે હવામાં રહેલી પાણીની બાષ્પ માત્ર, જે માત્રા છે પાણીની માત્રા છે એને શું કહેવામાં આવે છે, ભેજ કહેવામાં આવે છે. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને એ ભેજ કહેવામાં આવે. આવું ક્યારે બને છે વિચારો, હવામાં ભેજનું પ્રમાણ ક્યારે વધશે? ચોમાસા દરમિયાન. એટલે શું થાય કે પાણીની જે બાષ્પ રહેલી હોય એને ભેજ કહે છે. જ્યારે હવામાન ભેજ રહિત હશે અથવા ઓછા ભેજવાળું હશે તો બાષ્પીભવન વધશે. તમને યાદ છે કે ચોમાસા દરમિયાન આપણા કપડાં જે છે સૂકવેલા કપડાં છે જલ્દી સુકાતા નથી, કેમ એવું બને છે? કારણ ભેજનું પ્રમાણ વધારે છે. ભેજનું પ્રમાણ વધારે હશે તો એ બાષ્પ નહીં પામે ને, પાણી છે એ બાષ્પ સ્વરૂપમાં નહીં જઈ શકે, એટલે શું થશે, એટલે બાષ્પીભવન નહીં થાય. એટલે શું કીધું અહીંયા, હવામાનમાં ભેજ રહિત હશે અથવા ઓછી ભેજવાળું હશે હવામાન તો બાષ્પીભવન વધશે. ઉદાહરણ આપણે જોયું એ જ છે અહીંયા કે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી કપડાં જલ્દી સુકાતા નથી. ઓકે, બરાબર. પછીનો મુદ્દો જોઈએ, ચોથો શું હતો, પવનની ઝડપમાં વધારો. યાદ કરો, પવન વધારે હશે તો શું થશે, કપડાં જલ્દી સુકાશે કે નહીં, સુકાઈ જાય છે ને ઝડપથી. બસ એ જ મુદ્દો આપણે જોવાનો છે કે વધુ પડતા પવનને કારણે પાણીનું બાષ્પમાં રૂપાંતરિત થવા લાગશે. એટલે શું થાય ખબર, પાણીના કણો હોય ને એ સતત ગતિશીલ રહેશે અને એ પવનની સાથે ઉડવાનો પ્રયત્ન કરશે. એટલે શું થાય કે પવનની સાથે ઉડી જશે એટલે કપડાં ઝડપથી સુકાઈ જશે. એટલે કે પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે અને જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે. આસપાસ જે પાણીની બાષ્પની માત્રા હોય છે ને એ ઘટી જાય છે, તેથી વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનમાં શું થાય છે, કપડાં ઝડપથી સુકાઈ જાય છે. આવડશે? બરાબર. ચલો તો હવે આપણે થોડા આગળ વાત કરીને સેલ્સિયસના કેલ્વિનને થોડા એના દાખલા જોવાના છે. એટલે કે તાપમાનને વિવિધ માપક્રમમાં ફેરવવું એના દાખલા જોવાના છે. આ એક સૂત્ર યાદ રાખવાનું છે. આ એક સૂત્ર શું કીધું કે સેલ્સિયસ હોય ને આપણી પાસે, કોઈ તાપમાન સેલ્સિયસમાં હશે ને તો એની અંદર 273 ઉમેરી દો એટલે શું મળે, કેલ્વિન મળી જાય. બસ આ એક જ સૂત્ર યાદ રાખવાનું. તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં પણ ફેરવતા આવડશે અને સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવતા પણ આવડશે. શું કીધું કે સેલ્સિયસ પ્લસ 273 ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન. સૂત્ર યાદ રહી ગયું દરેક ને? ચાલો તો ફેરવીએ. હવે ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિનમાં ફેરવવાનું છે. ડિગ્રી સેલ્સિયસનું શેમાં ફેરવવાનું છે, કેલ્વિનમાં. તો અહીંયા આપી છે રકમ,
25 सेल्सियस छे। सेल्सियस ने केल्विन में फेरवू छे, सेल्सियस पर 273 એટલે આપણી પાસે 25 છે, 25 સેલ્સિયસ અને 273 કરો સરવાળો કેટલો આવ્યો, 298 કેલ્વિન આવડી ગયું। બીજો છે 373 સેલ્સિયસ, એમાં કેટલા ઉમેરવાના, 273 સીધું છે, સેલ્સિયસમાં કેટલું ઉમેરશું, 273 ઉમેરશો એટલે કેલ્વિન મળી જશે। ત્રીજો દાખલો છે, જો અહીંયા માઇનસ છે, માઇનસ 181 સેલ્સિયસ પ્લસ 273, ઓછે વત્તે ઓછા એટલે કે બાદબાકી કરવાની છે, એટલે કે 273 માઇનસ 181 બાદ કરો, જવાબ આવે તમારો કે મારો દાખલાનો જવાબ, ઓકે એટલે જવાબ કેટલો આવ્યો, 92 કેલ્વિન। ત્યારબાદ છે કેલ્વિનનું ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું, આ જે કેલ્વિન દેખાય છે ને આ કેલ્વિન ભાઈ એનો સેલ્સિયસમાં ફેરવવાનું છે, ઓકે કઈ રીતે ફેરવશું, આપણી પાસે તો આની સાથે પ્લસ કરેલું છે તો કંઈ નહીં, આ આપ્યું છે તો આને આ બાજુ લઈ જાઓ એટલે કેલ્વિન બરાબર કેટલા આવશે, સેલ્સિયસ બરાબર ને, આપણે સેલ્સિયસ બરાબર સેલ્સિયસમાં લાવવાનું છે ને એટલે સેલ્સિયસ લખીએ આ બાજુ કે સેલ્સિયસ બરાબર કેલ્વિન તો છે જ, આને આ બાજુ લઈ આવીએ તો પ્લસ હતા તે કેવા થશે માઇનસ, એટલે સેલ્સિયસમાં ફેરવું હોય તો કેલ્વિનમાંથી 273 બાદ કરી દેવાના, જો એવા દાખલા આપ્યા છે, 293 કેલ્વિન માઇનસ કેટલા છે 273 કરી દીધા એટલે કેટલા આવ્યા 20 સેલ્સિયસ આવડે, એટલે કે કેલ્વિનમાં હોય એને સેલ્સિયસમાં ફેરવવું છે તો 273 બાદ કરવાના, ખાલી એક જ સૂત્ર યાદ રાખવાનું, તમને જે આપ્યું છે ત્યાં મૂકી દો, સપોઝ આ સૂત્રથી હું આ શોધું, જોજો હમણાં, સેલ્સિયસ પ્લસ 273 બરાબર કેલ્વિન કેટલા આવ્યા છે 293 આપ્યા છે, 293 કેલ્વિન, તો મને સેલ્સિયસ જોઈએ, સેલ્સિયસ સૂત્રનો કરતા બનાવો, આને આ બાજુ લઈ જાઓ, 273 તો હતા જ, સોરી 293 તો હતા જ, એમાંથી 273 બાદ કરી દીધા, કેટલા આવ્યા 20 સેલ્સિયસ આવી ગયું, બસ આ જવા, આ જ સૂત્ર યાદ રાખી લો એટલે કામ પૂરું થઈ જાય આપણું, સેલ્સિયસમાંથી ડિગ્રીમાં, સોરી ડિગ્રી સેલ્સિયસનું કેલ્વિનમાં અને કેલ્વિનનું ડિગ્રી સેલ્સિયસમાં ફેરવી શકો, ઓકે આવડશે, થોડા પ્રેક્ટિસ કરજો આ દાખલા। ત્યારબાદ ત્રણેય અવસ્થાને આંતરિક રૂપે ફેરવવા માટે એક ડાયાગ્રામ આપ્યો છે અહીંયા, જોજો, ઘન છે, ઘન પદાર્થને ગલન કરશો, પીગાળશો, ગલન કરશો તો આ જે ગલન કરવામાં આવે છે તો એનું શું થાય, પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય છે, ઓકે પ્રવાહીને વધારે ગરમ કરશો એટલે કે બાષ્પીભવન થવા લાગશે, બાષ્પીભવન થવા લાગશે તો એનું શું, વાયુમાં રૂપાંતરિત થઈ જશે, પછી વાયુને હજી ગરમ કરશો તો ઉદરવ પાતન, વાયુનું સીધું ઉદરવ પાતનથી શું થાય, ઘનમાં રૂપાંતરિત થાય છે ઉદરવ પાતનની ક્રિયાથી, અરે ઘનનું ઉદરવ પાતનથી સીધું વાયુમાં રૂપાંતરિત થાય છે, અમુક પદાર્થો એવા છે ને, ઓકે અને ફરી આપણે આ જ પ્રક્રિયા પ્રવાહી ફેરવું હોય ને તો સંગનન કરવું પડે છે, વાયુને દબાણ આપવું પડે છે એટલે ભેગું કરવું પડે, સંગન એટલે શું, ભેગું કરવું પડે છે એટલે દબાણથી ભેગું થાય છે, એટલે દબાણ આપવાથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે અને પ્રવાહીને ઠંડુ પાડવાથી, ધારણ પ્રક્રિયા ઠંડુ પાડવાથી ઘનીકરણ થાય છે અને ઘનમાં રૂપાંતરિત થઈ જાય છે, શું કીધું, ઘનીકરણ થાય છે અને ઘનમાં રૂપાંતરિત થઈ જાય છે, આ યાદ રાખજો, ખાલી જગ્યા સ્વરૂપે પૂછાઈ શકે છે એટલા માટે, ઓકે ચલો તો આજે આપણે કયા કયા મુદ્દા જોયા, પહેલાં એનું રિવિઝન કરી લઈએ પછી હોમવર્ક મેળવીએ, પહેલાં ઉદરવ પાતન પ્રયોગ દ્વારા વ્યાખ્યા જોઈ, પછી વાયુનું દબાણ જોયું અને વાયુનો દબાણની સાથે વ્યાખ્યા સૂત્રો એકમ બધી વાત કરી, પછી બીજો એક પ્રશ્ન હતો વાયુનું પ્રવાહીકરણ એટલે શું એ પણ જોયું, ત્યારબાદ પછીનો મુદ્દો શું હતો યાદ કરો, હા બાષ્પીભવન, બાષ્પીભવન એટલે શું અને તેને અસર કરતા પરિબળો જોયા અને દરેક પરિબળો ડિટેલમાં અભ્યાસ કર્યો, ઓકે અને પછી કેલ્વિનનું સેલ્સિયસ ડિગ્રીમાં અને ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવતા જોયું, પછી શું જોયું છેલ્લે, ત્રણેય અવસ્થા એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલી છે એની વાત કરી, આવડશે દરેકને, તો હવે હોમવર્ક કરી જોઈ લઈએ, હોમવર્કનો પહેલો પ્રશ્ન, પ્રવાહીનું સોરી વાયુનું પ્રવાહીકરણ એટલે શું, આવડે છે દરેકને, ત્યારબાદ કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે, કેમ એવું બને છે કે એનું તાપમાન અચળ રહે છે, ઘણી વખત આપણે તાપમાનમાં ફેરફાર વાળો મુદ્દો જોયો હતો ને એમાં વાત કરી હતી કે તાપમાન કેમ અચળ રહ્યું, કારણ કે એ જે ગરમી છે એ ગરમી કોણે લીધી હતી,
જે કઈ દ્રવ્ય હતું એના કણોએ લઈ લીધી હતી, એટલા માટે તાપમાન અચળવ્યું. પછીનું, બાષ્પીભવન થવાથી ઠંડક કેમ ફેલાય છે? જો આપણે આ પણ આવડે છે કેમ ફેલાણી ઠંડક, કારણ કે એમાં બાષ્પમાં રૂપાંતરિત થશે ને તો ભેજનું પ્રમાણ ઓછું થશે એટલે. અને બીજો એક પ્રશ્ન એવો પણ બને છે કે જ્યારે ઠંડુ પાણી ગ્લાસમાં લઈએ છીએ તો બહાર કેમ ટીપા બાજી જાય છે, એ પણ તમારે કરી શકાય. ડામરની ગોળી સમય જતા કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વગર સીધું જ અદ્રશ્ય થઈ જાય. કેમ ઘન અવશેષ નહીં છોડતું? કારણ કે હવામાં છે, બરાબર છે, એટલે સીધું જ અવશેષ છોડ્યા વગર અદ્રશ્ય થઈ જાય છે. કારણ આપો તો પેલું ઉદરવ પતનનો આપણે પ્રયોગ સમજાયો ને, એ દ્વારા આપણે સમજાવી શકાય છે. ત્યારબાદ સૂકો બરફ એટલે શું? સૂકો બરફ આ અવસ્થામાં ત્રણેય અવસ્થા એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલી છે એના દ્વારા તમારે આ જવાબ આપવાનો રહેશે. ઓકે, હોમવર્ક નોંધી લેજો દરેક જણ. અને આગળના ટોપિક પણ આપણે ફરી વિડીયો પ્લે કરીને આગળના ટોપિકમાં પણ તમને એવું લખવા જેવું લાગે તો લખી લેજો, અને સરસ મજાના દરેક ટોપિક તૈયાર કરી લેજો. ઓકે, ફરી મળીશું. થેન્ક યુ.